আছো তাহলে আমরা দবা আপু হও তুমি শান্তি রাখ তাহলে কাই নি খাই মম্মি মারা দিতে দিলেবা তুমি আ সেজন 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 তুমি কি দুনে হও দবা লেনে আউছো তো শান্তি যা এখানে চল তাহলে আমরা আসব আপু শুন তো চিন্তা নাই কর দিকরি তো জরাই চিন্তা নাই কর দি হ্যাঁ তো আমরা তুমি দবা আপু শুন भगवान आ केव सपनो हतो एक कुमड़ा फूल ने खिलता पहला छा दुनिया माथी तू उठा भी लेश पर हूं एम नहीं खवा दो मारी सेजल ना ऑपरेशन माटे 2 लाख तो शू छे हूं मारो जान पण आपी देश ए छोकरी अरे तारू मगज ठेकाने छे के नहीं अरे भान मा छो के नहीं क्या खोवायला छो तमे मने माफ करजो सु माफ करजो रस्तानी वच्चो वच्चा चालो छो आ रीते आटली मोटी गाड़ी नो हॉर्न वारंवार वगाड़ी वगाड़ी ने थाकी गयो पण समरातो नथी तमने कान मा बेरा छो ने तो कान साफ करवाना एवो काई नथी हूं सांभळी शकु छु सांभळी शकु छु आटली मोटी गाड़ी नो हॉर्न समरातो नथी ने मने कहो छो सांभळी शकु छु अरे जरा संभाळो बधी जवाबदारी अमारा माथे आवे अमारी तो चिंता करो सपना मां खवाया छो ने रस्ता मां चालता चालता सपना मां आ तो सारू थयु गाड़ी रोकी लीधी नहीं तो तमारा जेवी सुंदर छोकरी ने गाड़ी नु बोनेट जरा जेटलो टच थई जाय ने तो हजारो जुवानियो तमारी मदद करवा माटे अमारी सामे आवीने उभा रही जा हीरो बनीने कॉलर पकड़वा वारे भगवान एक ज घर में अल्लाह अने भगवान रूप लेने बैठो छे पण आ घनी तकलीफो तने नजर में आवती नथी मां तू तो एक स्त्री छे ने स्त्री थईने एक स्त्री नो दर्द समझती नथी पण एटलू याद राखजे हूँ मारी सेजलनी जिंदगी बचावा माटे आखू घर वेची दईश अने वखत आवे तो तने पण वेची नाखता अचकाईश नहीं मम्मी मारा माटे आम तू शा माटे रड़े छे हूँ तो थोड़ा वक्त नी मेहमान छू हूँ ना बोल दिख रही हूँ ना बोल तू तने काई नहीं खाए हूँ छूने तारी साथे हूँ कोई छे घर में अरे कोई छे घर में हूँ छू ने मारू नाम सेजल आपनु नाम हितेन ओ हाय शू बात छे हाय हाय एटले अंग्रेजी नो हाय हा हाय हाय वालो हाय नहीं समझाय छे मने समझाय छे शू वात छे आजे निशाने नथी गई
એ તોફાની બારકસ નિશાળે જવું નથી ગમતું તને? ગમે છે, બહુ ગમે છે. તો પછી આજે કેમ નથી ગઈ? સોરી અંકલ, પર સ્કૂલ જઈને શું કરું? મારી જિંદગી એટલી લાંબી નથી. સેજલ, કોણ આવ્યું છે? મમ્મી, હિતેન અંકલ આવ્યા છે. ઓ, તમે? બાય અંકલ. બાય. બાય એટલે અંગ્રેજી નો બાય? હા, બાય માણસ નહીં. સમજાય છે મને. માફ કરજો, રસ્તામાં ચાલતા હું ભાનમાં નહોતી, એટલે મારા લીધે તમને. નહીં, માફી તો મારે તમારી માંગવાની છે. કંઈ પણ સમજાવ્યા વગર ખાલી ખોટું સંભળાવી દીધું મેં તમને. આજે ઘર શોધતો શોધતો અહીં આવ્યો તો સેજલને મળ્યો અને ખબર પડી કે તમે ખોટું ન લગાડો તો એક વાત કહું. કહો. આમાં 2 લાખ રૂપિયા છે. તમે આમાંથી સેજલની સારવાર કરાવી લો, અને જરૂર પડે તો. આપણે એક જ વાર મળ્યા છીએ, અને એ પણ અકસ્માતે, એટલે આપણી વચ્ચે કોઈ ઓળખાણ કે સંબંધ નથી. તો પછી કયા સંબંધે 2 લાખ આપવા આવ્યા છો? એનો જવાબ હું તને આપું બેન, ફક્ત એક જ મુલાકાતમાં. આટલી મોટી રકમ ફેંકી દેનારા તવંગર માણસો ગરીબ અબડાનું રૂપ અને જવાની ખરીદવા માંગતા હોય છે. સલામ વાલેકુમ ખાન સાહેબ. વાલેકુમ સલામ. અમારા મઝહબમાં સલામનો જવાબ આપવો એ અમારી ફરજ છે, એટલા માટે મજબૂર છું, સમજ્યો? નહીં તો તારા મોઢાનો નકશો બદલી નાખત, હોય તારા કિલોમીટર અહીંયા જ પૂરા કરી નાખત, સમજ્યો? આ ખાન છે ને એક મિકેનિક છે. અરે, હજારો ગાડીઓના રોજ એર કન્ડિશન હું ઠીક કરું છું, અને એ દરમિયાન ગાડીમાં બેસેલા માણસોના મોઢા જોઈને એમના મનની વાત હું પારખી જાઉં છું. અલ્લાહની બંદગી કરનારો એક નેક દિલ ઇન્સાન જરૂર છું, પણ કાળા મનના માણસોના મગજમાં ભરેલા ભૂસાને જૂની ગાડીના રેડિયેટરની જેમ સાફ કરી નાખતા પણ આવડે છે મને. ઓય, તારા મગજના કાર્બેટરમાં કોઈ કચરો ભરાયો હોય તો બોલ, અલ્લાહ કસમ એને હમણાં જ સાફ કરી દઈશ. ખાન સાહેબ, આજ સુધી તમે તમારા હાથનો હથોડો બનાવીને અનેક ગાડીઓના ગોબા ઠીક કર્યા હશે, અનેક કાર્બોરેટર અને રેડિયેટર્સ રિપેર કર્યા હશે, પણ કાદવથી ગંદા થઈ ગયેલા કાચને સાફ કરનારા વાઇપરો ઠીક નહીં કર્યા હોય, નહીં તો માણસોની જોવાની અને ઓળખવાની તમારી નજરમાં આટલો બધો કચરો નહીં જામી ગયો હોત. એ કાગડાના મોઢે સફેદ રંગ લગાડવાથી એ હંસ નથી બની જતો, સમજો? આ તારા રૂપિયા અને પૈસાનો રૂબાબ જઈને ક્યાંક બીજે બતાવ. એક મિનિટ ખાન સાહેબ, એક મિનિટ. પૈસાને માણસાઈ સાથે કોઈ લેવા દેવા નથી હોતી. ઉપરવાળાએ મારા બાપને આપેલા કરોડો રૂપિયાનો મેં ક્યારે દુરુપયોગ નથી કર્યો. અનેક ગરીબ માણસોની આતડીઓ ઠારવામાં હું નિમિત્ત બન્યો છું. આ હાથો વડે લાખો રૂપિયા દાનમાં ગયા હશે એમના માટે, પણ એ વખતે ક્યારે કોઈ ખૂબસૂરત છોકરીની ખૂબસૂરતી તરફ ધ્યાન પણ નથી ગયું મારું. તમારી માણસને ઓળખી શકવાની નબળાઈના કારણે એક વાત તમને કહું છું ખાન સાહેબ, ક્યારેક એવું પણ બને કે તમે તમારી ગેરેજમાં તમારી ગાડીઓ રિપેર કરતા હો અને તમારી આ બહેન શહેરભરમાં નોકરી શોધવા માટે બિચારી ભટકતી હોય. એ વખતે તમારી આ નાનકી, શું નામ છે એનું, સેજલ ને, એ ઝીણકી ઓરડાની અંદર એકલી અટુલી એક દવાની ટીકડી શોધતા શોધતા પોતાની પીડામાં તરફડતી તરફડતી પોતાનો જીવ આપી દેશે. અને એ વખતે તમે કંઈ નહીં કરી શકો ખાન સાહેબ, કોઈ કંઈ નથી કરી શકતું. મારી બા, મારા કરોડપતિ બાપના બંગલામાં એકલી અટુલી આવા જ એક નાનકડા ઓરડામાં બધાની ગેરહાજરીની વચ્ચે એક નાનકડી ટીકડી શોધતી શોધતી પોતાનો જીવ આપી બેઠી, ત્યારે મારા બંને ભાઈ ભાભીઓની સાથે નોકર ચાકરો લઈને પિકનિક મનાવી રહેલા, અને મારા બાપુજી 2 કરોડ રૂપિયાનો બિઝનેસ સેટલ કરવા માટે, સોદો નક્કી કરવા માટે બેંગ્લોર શહેરમાં હતા. આ અલ્લામાં માનો છો ને તમે? તો અલ્લાહ તાલાના સોગંદ ખાઈને કહું છું ખાન સાહેબ, કે મારી માનાએ આત્માની શાંતિ માટે મારા બાપના કરોડો રૂપિયામાંથી આ લાખો રૂપિયા આ રીતે દાનમાં વાપરવાનો પ્રયત્ન કરું છું, બીજું કોઈ કારણ નથી એના માટે. અને બીજી એક વાત ખાન સાહેબ, જિંદગીભર કદાચ તમે રેડિયેટર અને કાર્બોરેટરનો કચરો સાફ કરવાનો હુન્નર શીખ્યા હશો, પણ આજે હવે
તમારી માણસાઈની સમજણ પર લાગેલા કચરાને દૂર કરવાનો કિમિયો પણ શીખી લેજો. કેમ હતે અંકલ, જાઓ છો? હા બેટા જાઉં છું. કેમ આટલા ગુસ્સામાં છો? આ તારી મમ્મી અને તારો ખાન મામો એક નંબરના આકડું છે, આકડું. કોઈ વાતે સમજતા જ નથી. મારે તારા પપ્પાને મળવું પડશે બેટા. મારા પપ્પા? શું થયું? કેમ હશે આટલું બધું? મારા પપ્પા મમ્મી તો નાનપણમાં જ મરી ગયા. હું આટલી હતી ને ત્યારે. તો આ પૂજા એ તારી મમ્મી નથી? ના ભાઈ ના, એ તો મારી ફઈબા છે. હું તો એને અમસ્તી જ મમ્મી કહું છું. એના તો લગન પણ નથી થયા. શું વાત કરે છે? વેરી ગુડ. એ એમાં વેરી ગુડ શું? વેરી ગુડ, વેરી ગુડ, ગુડ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલલ્લાહ. બે ચાર દિવસ સેજલનું ધ્યાન રાખજો. હા, સેજલનું તો હું ધ્યાન રાખી છે, પણ એ એક મિનિટ, તું ક્યાં જાય છે? હું વિચારું છું ગામ જઈ આવું, નાનો જમીનનો ટુકડો ને ખોરડું વેચી નાખું, અને જે પૈસા છૂટા થાય સેજલ માટે કામ લાગશે. વેચી દે, એ જમીન વેચી દે, એ ઘર વેચી દે, બધું જ વેચી દે ને. કારણ કે હું ક્યાં તારો સગો ભાઈ છું કે તને મારા પર વિશ્વાસ હોય? એવું ન બોલો ભાઈ, કદાચ મારો સગો ભાઈ પણ હોત તો આટલું ન કરત. હું જાણું છું તમને કેટલું દુઃખ થાય છે, પણ આવી પડેલી આફતમાંથી નીકળવા કંઈક તો કરવું પડશે ને ભાઈ. હું બે ચાર દિવસમાં પછી આવી જઈશ ભાઈ. ભાઈ જાઉં. રઘુપતિ રાઘવ.